નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12, 13, 14, 15 એમાં તમારે જે સ્ટેટમેન્ટ્સ આપેલા છે તમારા યુનિટ જે તમે જે ભણ્યા છો ને યુનિટના અંદર સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ તમારે ટ્રુ છે કે ફોલ્સ એની ડિસ્કશન કરવાની ફક્ત ખાલી ટ્રુ છે કે ફોલ્સ એટલું જ કહેવાનું છે બીજું કંઈ તમારે કહેવાનું નથી થતું એટલા માટે આપણે જુઓ અહીંયા તમને ફર્સ્ટ સેન્ટેન્સ છે કે રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા રિવીલ કરી ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર કોની અમે રિવીલ કરી ટુ ચાઇનીઝ પીપલ આપણને ખ્યાલ હોય કે રોજર બેકન છે ઇંગ્લિશ મોંક હતો તો ઇંગ્લિશ મોંક હતો અને પોતે વેસ્ટમાં લઈ ગયો હતો એને એટલા માટે ચાઇનીઝ પીપલ ત્યાં ન હોય ત્યાં બ્રિટિશર હોય બ્રિટિશ પીપલ તો અહીંયા ચાઇનીઝ પીપલની જગ્યાએ બ્રિટિશ પીપલ હોત તો કદાચ આપણે ટ્રુ લખી શકત પણ ચાઇનીઝ છે એટલા માટે આપણે શું લખવું પડ્યું અહીંયા ફોલ્સ નેક્સ્ટ વન ઇઝ શુભાંગી ઇઝ મિત્રાઝ ફ્રેન્ડ એવું લખ્યું જુઓ મિત્રાઝ ફ્રેન્ડ રિયલમાં શું હતું યાદ છે કોઈને દેવાંગી વાળું છે દેવાંગી ઇઝ શુભાંગી સિસ્ટર મિત્રાઝ ફ્રેન્ડ એટલે મિત્રા અને શુભાંગી છે ને બે શું છે સિસ્ટર છે અને અહીં લખ્યું શું છે ફ્રેન્ડ તો એટલા માટે અહીં ફ્રેન્ડની જગ્યાએ સિસ્ટર લખ્યું હતું તો ટ્રુ હતું એટલા માટે આપણે લખ્યું ફોલ્સ મેનેલ સેન્ટ હર ફોટોગ્રાફ ટુ બ્લેન્ડફોર્મ યુનિટ આપણે ભણ્યા છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ એમાં બ્લેન્ડફોર્ડે રિક્વેસ્ટ કરી હતી ફોટોગ્રાફની તો મેનેલ છે ને રિફ્યુઝ કરી હતી ના પાડી ડિનાઈડ રિફ્યુઝ અહીં રિફ્યુઝ લખ્યું હતું તો ટ્રુ હતું પણ અહીં તો સેન્ટ એટલે મોકલી દીધું એવું લખ્યું એટલા માટે ફોલ્સ દેવ્સ એન્ડ અસુર્સ વેર એનિમી પાઠ આપણે ભણી ગયા છે કચ્છ અને દેવ્યાની વાળો યુનિટ એ યુનિટમાં આપણને ખ્યાલ છે સ્ટાર્ટિંગમાં જ હતું કે આ બંને એકબીજાના પહેલેથી દુશ્મન જ હતા તે ટ્રુ છે ઓકે તો અહીંયા આપણો જે પેપર ટુ હતો પેપર ટુનો સેક્શન એ આપણે કમ્પ્લીટ કર્યો